વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, કેમ છો બધા? મજામાં ને? તમે બધા જોતા હશો કે સવાર સવાર માં આટલી બધી કેમ તૈયાર થઈ ગઈ. આપણે જો લગ્ન આવે છે ને, આપણે સાબ લઈને જવાનું છે ને, આપણે જો 4-5 વાગ્યા આપણે પાર્લરે આવી ગયા હતા ને, હું તમને કહેતી હતી સવારે વહેલા પાર્લરે જવાનું છે, તો આપણે કૃષ્ણા બ્યુટી પાર્લર માં આવી ગયા છે. અને આપણે જો રેડી થઈ ગયા છે, કેવા રેડી થઈ ગયા છે જોઈ લો. અને અહીંયા જો મોની બેન નો મેકઅપ છેલ્લો રહ્યો છે. દયા શરમાય ગઈ, કાનો હું કે છે ને એમ જોવા માટે. આપડે જો કેટલા વાગી ગયા? એટલે 8 વાગવા આવ્યા, ફટાફટ રેડી થઈ જાવ, હાલો આપણે જવાનું છે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. એ ઘડિયાળ આગળ છે, 10 મિનિટ આગળ છે. દેવાજ રહેતો નથી, તું ફટાફટ ઉતાવળ નાખીને. અને લેવા વાળા એટલા ટાઢા છે ને, એની વાત જવા જો. હજી મને લેવાનું આવ્યા, અત્યારે ટોયલેટ માં કરી ગયા. આવાના વાત છે, હાવ ટાઢા. આ છોકરો રોઈ રહ્યો, અડધો થઈ જાય તો લેવાનું આવે. હું કેવી લાગી છું બધા કોમેન્ટ માં કહેજો તો ખરા, કેવી લાગું છું. એટલે મને ખબર પડે કે આપણે કે આપણે માંડવામાં એમાં રેડી થવાનું છે. એટલે આગળ આપણે પ્રોસેસ કરવાની ખબર પડે કે આ ચેન્જીસ કરવું પડે એમ છે. જો આપણે રેડી થઈને ઘરે આવી ગયા છે ને, આપણું ઘર જો સાંજે ડેકોરેશન કરી નાખ્યું હતું. મમ્મી જો રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? રેડી થવા ગઈ હતી ને, તો બાઈએ છે ને રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે. અને જો બધા રસોઈ બની નથી ગઈ, થોડીક બાકી છે. અને આપડા જો મામેરી આવી ગયા છે, મામેરિયા ઠેલા લઈને આવી ગયા. હે મીનાક્ષી ઠેલા લઈને આવી ગયા તો કેમ? એવું છે, કઈ વાંધો નહીં. સારું સારું. જય શ્રી કૃષ્ણ. બધાને શું બનાવો છો? દાળ. શું રહ્યું? બીજું બધું બનાવી ગયું. એક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મામેરી? આવી ગયા જો. કેમ છે મામી? સારું ને? તો સારું. જો ચાલો, જો હમણાં લગ્ન આવે છે તો આપણે તૈયારી મળવી કરવા. અને મને પરસેવો બહુ મળવા મળ્યો છે, કારણ કે ધોળા ધોળી જેટલી છે આપણે. જો લગન આવ્યા હતા, લગન વધાઈ લીધા, અને બધા મહેમાન જો બેઠા છે, મોજે મોજ છે. જો બધા પપ્પા એટે ગેટી માટા મારવા માંડ્યા છે. કાકી ને ઈજો ઢોલ વધાવે જાય છે, ઈજો ઢોલ વધાવે છે, ઈજો સાચો સાચો કરતા ફાવે છે ને. પાછો ભૂલી નથી ગઈ ને, મેં કીધું આપડે વળે પરબાર હતો એટલે. હવે ઢોલે ખોટા, હવે ઢોલે ખોટા થઈ ગયા એવું છે. સાબ લઈને જવાનું છે, એટલે જો સાબુ ખડકાવા મળી છે આમાં. કાનાભાઈ સાબુ ખડકતા જાય છે. આપડે જો સાબ લઈને નીકળી ગયા છે, ને આપડે યાર મોટા મોટી નોટ છે, અઘરા મઘરી નોટ. મોદી કાકા બંધ કરી દીધી ને, પણ આ નોટ બંધ નથી થતી. વિકેટ જો આપડી નોટ ને બતાવું ભાઈ. આ આપડી આપડી અઘરા મઘરી નોટ છે. આ લોકો એનો વીલો ઘાકવા આવું કે એક્ચ્યુઅલી આવું જ છે. એક્ચ્યુઅલી આવું છે. એક્ચ્યુઅલી કેવું કેવું કેવાય ભાઈ? બોલતો અમને બધું બોલતા નો આવડે એક્ચ્યુઅલી. એટલે આમ જો તૈયારી બાયુ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. સાબ લઈને સાપ લઈને અમે જાવી છે, સાપ ભરીને પાછા.
આપણે સાબ લઈને આવ્યા હતા, હવે સાબ લઈને પાછા હવે ઘરે ઘર ફેંકતા કરી દીધા, પણ ખાલી કરી દે ને એને બધું જોવા. એકદમ હજી બીજી દહ લાવ્યો તો એ ખાલી કરી દે. સાબ લઈને આવ્યા હતા, હવે આપણે નીકળવી છે ઘરે. ઓળખાણ કાઢી કે ભલો શું કરે, રોડ માપે એમ ના રે, રોડ માપે છે. અને અહીંયા છે ને આ કૂતરું ભોયક ભોયક જ કરે છે આમ જોવો. આપણે સાબ લઈને ગયા હતા ને આપણે જો ઘરે આવી ગયા છે અને આ બધા નવ જો કાકા ને લાગી છે ભૂખ, એટલે હવે હું લાડવા દઉં 15-20 ખાઈ દઉં. ઓરો 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 એક માણું લાગે, કાકા વધવા દેજો મારી વાટે. ના ના હવે મને બહુ ભૂખ લાગી છે. કઈ નઈ, સારું ચાલો જો આપણે આવી ગયા છે. તમે મેકઅપ આર્ટિસ્ટ નું કામ જોઈ શકો છો. આ લોકો ને અત્યારના લુક જોઈ લો અને તમે ડેઈલી ના વ્લોગ માં એના લુક જોજો. આ છે ને આ જિંદગીમાં નો હોય આમ તો તમને ખબર ન પડે કે કોની બાઈ છે. લુક જ ફેરવી નાખે આ લોકો. હા વાળ હશે સારા જોઈએ એમ આવી ગયા. વાળ પેલા ફોટો કે વાળ રેડી બોલે. આ પાડે છે, આ પાડે છે. હું તો ખાલી ફોટા વરરાજા ફોટો શૂટિંગ ચાલુ છે, ફોટોગ્રાફી થઈ રહી છે. પણ ઉભો તમે અહીંયા જોવો તો પાડો રાતે બધા જો ગઢા બુઢા બધા બે ગયા છે, મોજે મોજ છે બધાને. ને દેવાન સમજો બધાની મેથી મારે છે. મમ્મી સારું ને, આજ તો જલસા છે વરરાજા મમ્મીને. વરરાજો તો જલસા ઠોકે છે. બા જય શ્રી કૃષ્ણ. આ બધા વ્યુઅર ને કહી દો ખરા, તમે બધા લગ્ન માં આવી જાય. ભૂલતા નહીં. જો આપણે વાના ડેકોરેશન થઈ ગયું છે. જો આપણે વાના ડેકોરેશન થઈ ગયું છે ને આપણે વાના ડેકોરેશન માટે રેડી પણ થઈ ગયા છે. એટલે બધાય પાછળ જોઈ શકતા હશો, બધાય જો રેડી પણ થઈ ગયા છે. લંઘાઈ કેમ ગયા? હજી તો વાના રસમ બાકી છે, ત્યાં મોની બેન લંઘાઈ ગયા. અહીંયા જો ખીચડી થઈ, ચાલો જોઈએ. આ બધા જો રેડી થઈ છે ને, અહીંયા બધા બેસી ગયા છે. તું કેમ રેડી નથી થઈ? છૂટા જટિયા રાખીને આવી છો. જો આપણે રેડી થઈ ગયા છે વાના રસમ માટે. વાના રસમ કરવાની છે આપણે, તો આપણે રેડી થઈ ગયા છે. બધા જો આવી ગયા છે. જો વાના રસમ માટે આપણે પણ દેશી લુક માં આવી ગયા છે. ઓરિજિનલ વિલેજ લુક, ગામડાનો લુક આપણે જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને ઈશા પણ રેડી થઈ ગઈ છે. કમેન્ટ માં કહેજો ઈશા કેવી લાગે છે. જો કેવી લાગુ છું. જો આ ઈશા પણ રેડી થઈ ગઈ છે. જો બહુ મસ્ત છે. આ કેવી લાગુ છું? મસ્ત લાગે છે. આવું પહેરાયો? આ બહુ મસ્ત લાગે. ખબર મે નોટ લાગતી અત્યારે. એવી લાગુ છું ને ઇલાહા. હાલો બરા ફોટા પાડવા જેવી. ને આપણે આખું વાના રસમ માટે જે ઘરે આવ્યા હતા એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મસ્ત એટલે મસ્ત. જો તમને આગળ બતાવી. શૂટિંગ વાળા બધાને તમે જાઓ પછી આ બધાને બધા આવશો એવું કરશો એવું લાગે છે. કેમેરા વાળા થઈ જાય છે બધાને. વાના રસમ ઘડી કે નહીં હોય.
આના રસમ ચાલુ થઈ ગઈ છે. કાના બધાવાનો છો તું એવું લાગે. મોઢા ઉપર આવશે પછી બાદ છો પાછા. દેવાંશ તૈયાર થઈ ગયો. જો આઈ પાછો આગળ જો આઈ પવી આવો આઈ પાવો આવ્યો ઉપર દોરી. વાના રસમ માં છે ને સાલું રસમ એ પાવર વહી ગયો છે હવે. વાહ લોસો થઈ ગયો. સાલું રસમ એ પાવર વહી ગયો. જો પિંકુ બેન રેડી થઈને આવી ગયા છે હવે. પિંકુ અને ભાવિન રેડી થઈ ગયા છે અને જો આપણે બધા જોવા માટે આવી ગયા છે. આપણે જો રેડી થઈ ગયા આપણે વાના રસમ પણ કરી નાખી છે. ના સૂટ મળા ભાઈ જો મારું સૂટ નથી લેતા. જો ભાવિન હાટું ચાંદલા નું કામ ચાલુ છે. તમને બારીક નજર થી દેખાડું છું ચાંદલો. અને પ્લાસ્ટર ઉખડી નાખ્યા છે બધા. કલર માર્યો તો કલર ઉખડી નાખ્યો છે. જો તમે નજીક થી ચાંદલો બતાવો. ઈશા કેટલા બનાવવાના છે? છોકરા ને મજા આવી ગઈ છે. આમ તમે જોઈ શકો છો. અમને છોકરા ને મજા મોજે મોજ આવી ગઈ છે. અને આપણું ડેકોરેશન જલસો જ પડી ગયો. આજે આપણે સવાર થી લઈને જો સવારે 4 વાગ્યા થી પાર્લરે વહી ગયા હતા. લગ્ન આવવાના હતા. આપડે લગ્ન ને વધાવ્યા છે કારણ કે આપડે ગીત ગાવાના છે ને રોજ એટલે વધાવ્યા છે. અને સાંજે ગીત પણ છે અને સાંજે ભજીયા નો પ્રોગ્રામ પણ છે. આપડે ભજીયા ખાવાના છે. તમે બધા આવી જાજો ભજીયા ખાવા. અને લગ્ન માં તો જો આપડે ખાસ આવવાનું છે. તમને બધાને આમંત્રણ આપી દઉં છું અત્યારથી. પછી કેતા નહીં કે રહી ગયા. આપડે બહુ મસ્ત લાગતો હતો. મને તો બહુ રાજી થઈ. કેમ પૂછો બધા? કારણ કે હજી પહેલી વાર વખાણ કર્યા છે. દેવાંશ ભાઈ આ ગયા હે. આપ દેખ સકતે હો. દેવાંશ ભાઈ તુમ શો ગયે થે ક્યા? લાઈક કરજો. ભજીયા બનાવવાના છે તો ધાણા લસણ મરચા અત્યારે કાકા કટિંગ કરી નાખો. પછી ખાલી બનાવવાનું એમ ને. એટલે એવું થાય છે મામા? એવું છે. બહુ તીખું છે. વાડી હોતે ઓલું માર્કે ઓલું છે ખેતર. ચાલો જો હમણાં આપડે રેડી થવાનું છે તો આપડે રેડી થઈ જઈએ. ચાલો ફટાફટ આપણે જો રેડી થઈ ગયા છે અને હવે છે ને ગીત ગાવાના છે. આપણે તો નીચે જઈ અને અજય છે ને આજ તો રોન કાઢી છે કારણ કે સંતરા ખાઈ લીધા હતા ને હે. તો અત્યારે છે ને કે મને ભૂખ લાગી છે. હું લઈને બેઠા તમે જો અજય હું આદરું છું બધું. સેવડો પેંડા ખાવા બે ગયા. કઈક શીખવાડો તમારા ભાઈ ને કઈક શીખવાડો. શરમ કરો શરમ કરો. સાચું જોઈએ આપણું કારણ કે આપડે ભાઈ થોડું બોલે ને તો ડાળિયા નળન બાવું તેવું જોઈએ. ન કર હું કેવું મામી આ બહુ ખોશી ની છે. આપડે ગીત ને એવું બધું ગાય ને બધા એક
કચરા પોતાને એવું કરવાનું હતું, બધી બાયો છે ને કરી નાખ્યું, અને આપણે જો રૂમમાં આવી ગયા છે અને આજનો ઉજાગરો છે એટલે આપણે સુઈ જવાનું છે કાલે, કારણ કે નીંદર જ પૂરી નથી થઈ, તો આપણે સુઈ જવાનું છે. અત્યારે ભજીયાનો પણ પ્રોગ્રામ હતો એટલે સાફસૂફ તો કરવું પડે, બધું ધોયું કઈ કયું. કાલે મળે છે નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બધાને બાય બાય.